વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિષય કલ્લોલ, જેમાં વિષયાંક 7 આમ પણ હોય. આપણે ગયા વિડિયોમાં મથી શરૂ થતા શબ્દો લખ્યા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કલ્લોલની સ્વાપોથીમાં પેજ નંબર 32 જેમાં આપણે કાલે મથી શરૂ થતા શબ્દો લખ્યા. આજે આપણે મથી શરૂ થતા ગપ્પા બનાવીશું અને લખીશું. તો જુઓ, પહેલું ગપ્પું છે માતાએ મગ અને મઠની માળા બનાવી. માતાએ મગ અને મઠની માળા બનાવી. મગ અને મઠની માળા બની તો આ શું બન્યું? ગપ્પું. તો તમારે આ બે લાઈનને અડકીને જ લખવાનું છે. જેવી રીતના અહીંયા લખેલું છે તેવી જ રીતના તમારે પણ લખવાનું છે. હવે બીજું ગપ્પું, માખીએ મીઠું મધ ખાવાની મિજબાની ગોઠવી. માખીએ મીઠું મધ ખાવાની મિજબાની ગોઠવી. માખી કોઈ દી મીઠું મધ ખાઈ શકે? તો આ શું બન્યું? ગપ્પું. આ બીજું ગપ્પું, જેવી રીતના મેં અહીંયા સુંદર અક્ષરે લખેલું છે તેવી જ રીતના તમારે પણ તમારી સ્વાપોથીમાં સુંદર અક્ષરે લખવાનું છે. હવે ત્રીજું ગપ્પું, મોટર લઈને મોર મિનિટમાં મધ ખાવા પહોંચ્યો. શું કહે છે? મોટર લઈને મોર મિનિટમાં મધ ખાવા પહોંચ્યો. તો મોટર લઈ અને મોર મિનિટમાં મધ ખાવા પહોંચી શકે નહીં. તો આ શું કહ્યું? ગપ્પું. શું બન્યું? ગપ્પું. તો જુઓ, અહીંયા જેવી રીતના મેં અહીંયા 3 ગપ્પા લખ્યા છે તો તમારે પણ સુંદર અક્ષરે લખવાના છે. હવે જુઓ નીચે, જોડકા જોડી બંધ બેસતા વાક્યો બનાવો. અહીંયા જોડકા આપણે બંધ બેસતા હોય તેની સાથે આપણે જોડવાના છે. તો શું કીધું છે? ફોરમે. તો ફોરમે, ફોરમ શું છે? નામ છે. તો ફોરમે ફુગ્ગો ફોડ્યો. તો અહીંયા જેવી રીતના જોડકું જોડેલું છે તો તમારે સ્કેલનો ઉપયોગ કરી ફોરમે, તો અહીંયા સામે બીજા નંબરના જોડકા સાથે તમારે જોડકું જોડવાનું છે. ફોરમે ફુગ્ગો ફોડ્યો. પછી ભમરડો. ભમરડો કઈ રીતે ફરે? ફર. તો ભમરડો ફર ફર્યો. તો તમારે આ બીજું છે તેને પહેલા સાથે જોડવાનું છે. જુઓ, અહીંયા તમને દેખાય જ છે. તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. સ્કેલથી તમારે જોડકા જોડવાના છે. હવે ત્રીજું, દાદી માએ મજાની શું સંભળાવી? દાદીમાં શું સંભળાવે આપણને? વાર્તા. તો જુઓ, અહીંયા છેલ્લા નંબર ઉપર આપેલું છે વાર્તા સંભળાવી. દાદી માએ મજાની વાર્તા સંભળાવી. તો તમારે ત્રીજા નંબરને છેલ્લા નંબર પર જોડકું જોડવાનું છે. હવે ચોથું, ચકલીએ ઝાડ પર, ચકલી ઝાડ પર શું બાંધે? માળો. તો જુઓ, અહીંયા તમને આપેલું છે ત્રીજા નંબર પર માળો બાંધ્યો. તો ચકલીએ ઝાડ પર માળો બાંધ્યો. હવે છેલ્લું, સિંહ ગુફામાં, સિંહ ગુફામાં ઘસઘસાટ ઊંઘતો હતો. શું કરતો હતો? ગુફામાં ઘસઘસાટ ઊંઘતો હતો. તો છેલ્લાને તમારે છેલ્લેથી બીજા નંબરના જોડકા સાથે જોડવાનું છે. તો તમારે સ્કેલનો ઉપયોગ કરીને જોડકા જોડવાના છે. હવે જુઓ નીચે, ટંકા ભેગા કરી શબ્દો ગોઠવીને વાક્ય બનાવો અને ફરીથી લખો. જો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, પંખી ટંકે છે ઝાડ પર. તો આપણે આડા આવડા શબ્દો છે તેને વ્યવસ્થિત ગોઠવી અને ફરીથી વાક્ય લખવાના છે. તો જો અહીંયા આપણને આપ્યું છે, પંખી ઝાડ પર ટંકે છે.
तो आ आपने वाक्य व्यवस्थित गोठवीने बनावेलू छे। तो एवी ज रीतना आपने अहींया नीचे आडा हवळा वाक्यो छे तेने व्यवस्थित गोठवीने लखवाना छे। तो पेलू आपेलू छे, आकाशमां चगे छे पतंग ऊंचे, आकाशमां चगे छे पतंग ऊंचे। तो आपणे अहींया लखीशुं पतंग ऊंचे, आकाशमां चगे छे पतंग ऊंचे, आकाशमां चगे छे। જેવી રીતના અહીંયા બે લીટીને અડીને લખેલું છે તેવી જ રીતના તમારે સુંદર અક્ષરે લખવાનું છે। બીજું, કોથળામાંથી કાઢી બાજરી, તો આ આડું હવળું છે, તો આપણે કોથળામાંથી બાજરી કાઢી, તો આ વાક્ય તમારે ફરીથી સુંદર અક્ષરે અહીંયા બીજા જે બીજું આપેલું છે તે લાઈનમાં તમારે સુંદર અક્ષરે લખવાનું છે। હવે જુઓ બાજુના પેજ ઉપર પાના નંબર 33, જેમાં છે ત્રીજું, નહીં બોરિયો તો દેખાયો જ। તો અહીંયા આપણે વ્યવસ્થિત વાક્ય બનાવીશું, ગોરિયો તો દેખાયો જ નહીં। અહીંયા જુઓ જેવી રીતના લખ્યું છે તેવી રીતના તમારે લખવાનું છે, ગોરિયો તો દેખાયો જ નહીં। કોપટી તોડી, ચોથું છે, કોપટી તોડી સપનાએ રોટલાની, કોપટી એટલે જે રોટલા ઉપર પપડી હોય તેને કોપટી કહેવાય, તો કોપટી તોડી સપનાએ રોટલાની। તો આપણે વાક્ય સેતુ લખીશું, સપનાએ રોટલાની કોપટી તોડી, સપનાએ રોટલાની કોપટી તોડી। પાંચમું છે, ઊંચી કરી ભીમે ગદા, તો આપણે લખીશું ભીમે ગદા ઊંચી કરી, ભીમે ગદા ઊંચી કરી। છઠ્ઠું છે, વાંસળી વગાડે ગોકુળનો કાનુડો, આડું હવળું વાક્ય છે તો આપણે વ્યવસ્થિત લખીશું, ગોકુળનો કાનુડો વાંસળી વગાડે, ગોકુળનો કાનુડો વાંસળી વગાડે। હવે સાતમું, મળી ગયો કોરિયો મારો વાલો, તો હવે આપણે લખીશું મારો વાલો કોરિયો મળી ગયો, મારો વાલો કોરિયો મળી ગયો। અહીંયા જેવી રીતના સુંદર અક્ષરે લખેલું છે તેવી જ રીતના તમારે પણ સુંદર અક્ષરે બે લીટીને અડીને લખવાનું છે। આઠમું, ભાવે છે આઈસ્ક્રીમ ખૂબ મને, આ આડું હવળું વાક્ય છે તો આપણે અહીંયા વ્યવસ્થિત લખીશું, મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે, મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે। તો અહીંયા જેવી રીતના લખેલું છે તેવી જ રીતના તમારે પણ લખવાનું છે। હવે જુઓ નીચે, વનસ્પતિના ભાગોને ઓળખો અને તેમના નામ કૌંસમાંથી લખો। જુઓ અહીંયા આપણને કૌંસમાં આ વનસ્પતિ છે એના ભાગો આપણને આપેલા છે અને તેના નામ પણ અહીંયા કૌંસમાં આપણને આપેલા છે, થડ, મૂળ, પાન, ફળ અને ફૂલ। આ વનસ્પતિ છે તેના ભાગો છે, તો આપણે તેના ઓળખીશું અને અહીંયા જે કૌંસમાં નામ લખેલા છે તે આપણે અહીંયા લખીશું બોક્સમાં। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જે આ છે આ તમને નીચે જે જમીનની અંદર દેખાય ને, જમીનની અંદર જે હોય ને એને શું કહેવાય, મૂળ, શું કહેવાય, મૂળ। જમીનની અંદરનો ભાગ હોય એને શું કહેવાય, મૂળ, અને જમીનની બહાર, જમીનની બહાર જે તમને દેખાય છે જે આ તેને શું કહેવાય, થડ, શું કહેવાય, થડ। જમીનના અંદરના ભાગને મૂળ કહેવાય અને જમીનના ઉપરના ભાગને થડ કહેવાય। જુઓ અહીંયા જે આ લીલા લીલા પાન દેખાય છે ને, એ તમને તો ખ્યાલ જ હશે કે એને શું કહેવાય, પાન દેખાય છે। જુઓ અહીં તમને એરો મારેલો છે, આને લીલા જે દેખાય છે તેને શું કહેવાય, પાન, અને જે અહીંયા તમને આ જે લાલ કલરના દેખાય છે ને તેને શું કહેવાય, ફળ, શું કહેવાય, ફળ। તો તમારે આ ખાનામાં લખવાનું છે ફળ, અને જે આ પીળા કલરના દેખાય છે તેને શું કહેવાય, ફૂલ।
ફૂલ જો અહીં દેખાય છે તો તમારે આ પહેલા બોક્સમાં ફળ લખવાનું છે, બીજામાં ફૂલ, ત્રીજામાં પાન, ચોથામાં મૂળ અને થડ. તો તમારે આ ઝાડ પરથી જે આ એરા બતાવેલા છે તે તમારે વ્યવસ્થિત પાકા કરવાના છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કલ્લોલ સ્વાપોથીમાં તમારે પાના નંબર 32 અને 33 પૂર્ણ કરવો. આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.